હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. આજે લેક્ચર નંબર 25 સ્વાધ્યાય 11.4ની અંદર આપણે 1-4 દાખલાના કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે આગળના બે દાખલા જોઈશું, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. દાખલા નંબર 5 એકદમ સિમ્પલ છે, દાખલા નંબર 6 ના આપણે થોડુંક સમજવાનું છે. સમજણ પડી જશે એટલે આપણે જાતે જ આખો દાખલો સમજી શકાશે. તો હું તમને બંને દાખલા કમ્પ્લીટ શીખવાડી દઈશ, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ગણવા એ પણ તમને કમ્પ્લીટ ખબર પડી જશે. તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર 5. રકમ વાંચીએ, દાખલાને સમજીએ, એના પછી આપણે દાખલાને ગણીએ. આપણને આપ્યું છે કે 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય. તો પહેલા તો અહીં કરીને લખી દેવાનું કે આપણને વ્યાસ આપેલું છે 10.5 સેન્ટીમીટર. વ્યાસ ક્યારેય કામ આવતો નથી, માત્ર ને માત્ર ત્રિજ્યા શોધવા જ કામ આવે. તો ત્રિજ્યા r બરાબર શું થશે? તો કે વ્યાસ ભાગ્યા 2, તો આપણે લખી દીધું 10.5/2 સેન્ટીમીટર. હવે દાખલાને સમજીએ. શું કીધું છે કે 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા એને સાઈડમાં રાખીએ. અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? હવે કેટલા લીટર દૂધ સમાવી શકાય, માની લો કે આપણી પાસે રહ્યો અર્ધગોળાકાર વાટકો, આની અંદર કેટલા લીટર દૂધ સમાવી શકાય, મતલબ એની ક્ષમતા કીધી છે. કેટલા લીટર દૂધ સમાવી શકાય મતલબ એનું કદ પૂછ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ક્ષમતા, કદ મતલબ એનું ઘનફળ. તો અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય મતલબ જે પાત્ર રહી એની ક્ષમતા, ક્ષમતા મતલબ એનું કદ અને કદ મતલબ ઘનફળ. તો જે અર્ધગોળાકાર પાત્ર રહ્યું આપણે એનું શું શોધવાનું છે? તો કે ઘનફળ શોધવાનું છે. અને અર્ધગોળાકારનું ઘનફળ સૂત્ર આપણને ખબર છે, 2/3 ઘન સરળતાથી આપણને મળી જશે. આપણને શું કીધું છે કે કેટલા લીટર દૂધ સમાવી શકશે, મતલબ આપણે ઘનફળ શોધીશું તો એકમ શેની અંદર આવશે? સેન્ટીમીટર ઘનમાં. આપણે સેન્ટીમીટર ઘનની અંદરથી શેમાં જતા રહીશું? તો કે લીટરમાં, એકદમ સરળતાથી. તો હવે આપણે શું શોધવાનું છે? રકમ વાંચો એક વખત. તો કે વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય. તો હવે આપણે લખીશું કે અર્ધગોળાનું ઘનફળ. બીજા શબ્દોમાં આપણે એવું લખવું હોય તો કે સમાવી શકતા દૂધનું ઘનફળ, એ પણ લખી શકાય. કે હવે આપણે ડાયરેક્ટલી લખીશું કે અર્ધગોળાનું ઘનફળ, અર્ધગોળાનું ઘનફળ. તમારે એવું લખવું હોય કે અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ તો એમ પણ લખી શકાય ડાયરેક્ટલી અર્ધગોળાનું ઘનફળ, એ પણ કોઈ જ વાંધો નહીં આવે. 2/3 ઘન એનું સૂત્ર, બધી જ કિંમતો મૂકીએ. 2/3 ની જગ્યાએ કોઈ લેવાનું કીધું નથી, બરોબર. તો 22/7 મૂકીશું. આરનો ઘન મતલબ r × r × r. તો 10.5/2 × 10.5/2 × 10.5/2. 10.5 ને આપણે દરેક લેક્ચરની અંદર ખબર છે શું લખીએ, 105/10. તો કે બરાબર 2/3 m/m, 22/7 પણ m/m. આને લખીશું 105/10 અને નીચેના બે ને આપણે એમના એમ રાખીશું. તો 3 વખત એ જ આવશે, 105/10 × 2 અને 105/10 × 2. હવે જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડવાના. આપણને ખબર છે કે 105 ને આપણે શું લખી શકાય? તો કે 15/105. 15/105, અહીંયાથી 7 ડાયરેક્ટ કટ થઈ જશે. 15ની અંદરથી 3 વડે છેદ ઉડાડીશું તો વધશે 5 અને 3 અહીંયાથી કટ થઈ જશે. હવે આપણી પાસે અહીંયા આગળ 10 વધ્યા છે. 10ના પર લખી શકાય 5 × 2 = 10. તો 5 કટ થઈ જશે. અહીંયાથી 2 × 2 મતલબ 2 કટ થઈ જશે. બીજા પણ આપણે છેદ ઉડાડી શકાય, પણ પહેલાં એક કામ કરીએ, અહીંયા ખીચડો ના થાય એના માટે અહીંયા નીચે લખી દઈએ. 1 વધશે આપણી પાસે 22 × બીજા નંબરની અંદર વધશે 105 અને 105. 105 × 105 કંઈ રહી ના જાય, ખાસ ધ્યાન રાખવાનું. નીચે અહીંયા આપણી પાસે વધશે આ 2 × 10 × 2 × 10 × 2. તો 10 × 2 × 10 × 2 છેદ શાંતિથી ઉડાડવાના, બરાબર. જો છેદ ઉડાડવાની અંદર એક પણ ભૂલ થઈ જશે તો આખો દાખલો ખોટો પડી જાય, એના કરતાં છેદ શાંતિથી ઉડાડવા સારા, બરાબર. તો આની અંદર છેદ ઉડાડીશું 105ના, ફરીથી આપણે એ જ લખી શકાય 15/105. તો 22ને લખી શકાશે 11/2/22. આના પણ એ રીતના લખી શકાશે 15/105. આને આપણે લખી શકાય 5/2/10. આને પણ લખી શકાય 5/2/10. 15ના આપણે લખી શકાય 5/15, કારણ કે આપણે 5 વડે છેદ ઉડાડવાના છે. તો 5/15, તો 5 કટ થઈ જશે. અહીંયાથી પણ 5 કટ થઈ જશે. અહીંયાથી 2 કટ થઈ જશે. હવે જોઈએ કંઈ ઉડતું હોય તો, લાગતું નહીં કંઈ ઉડતું હોય તો. આપણી પાસે વધશે 11/3. 11/3 થશે 33. ધ્યાનથી સમજો, 1/7 પણ વધ્યા છે, બીજા 7 અને બીજા 3 પણ વધ્યા છે. 70/70 થશે 49/3. તો 49 × 3/ નીચે આપણી પાસે વધશે 2 × 2 × 2 × 2, 4 × 2, તો 2 × 4 = 8 × 16. તો નીચે આપણી પાસે વધશે 16. હવે પહેલા નંબરની અંદર 33 તરી તો થઈ જશે 99, અને ગુણ્યા આપણી પાસે શું વધશે? તો કે 33 તરી થઈ જશે 99, એના ગુણ્યા આપણી પાસે વધશે 49, એના ભાગ્યા કરીશું 16. તો જ્યારે 33 × 99 થયા, 99 × 49 કરીશું એટલે આપણને જવાબ મળશે 4851. અને એના ભાગ્યા આપણે શું કરવા પડશે? 16. તો એના ભાગ્યા જ્યારે આપણે 16 કરીશું એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે 303.1875. આ રહ્યું આપણને શું મળ્યું? તો કે
ઘનફળ સેની અંદર મળ્યું, એકમ સેન્ટીમીટર મતલબ સેન્ટીમીટર ઘનની અંદર મળ્યું. હવે આપણને શું કીધું છે તો કે સમાવી શકાય દૂધ, કેટલા લીટર દૂધ સમાવી શકાય, મતલબ સેન્ટીમીટર ઘનના આપણે સેની અંદર ફેરવો પડશે લીટરની અંદર. મેં તમને આગળના દાખલાની અંદર આગળ એક લેક્ચર હતું જેની અંદર મેં તમને સમજાવ્યું હતું. આ રહ્યું લેક્ચર, લેક્ચર નંબર હતો આપણી પાસે 17 માં લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે 1 મીટર ઘન બરાબર આપણે શું લખી શકાય 1000 લીટર, અને 1/1000 મીટર ઘન બરાબર આપણે લખી શકાય 1 લીટર. એવી રીતના લીટર અને સેન્ટીમીટર ઘન વચ્ચે શું સંબંધ હતો તો કે 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર ઘન, 1 સેન્ટીમીટર ઘન બરાબર 1/1000 લીટર. હવે અહીંયા આપણે શેમાં જવું છે તો કે સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં, તો સેન્ટીમીટર ઘનમાંથી જો આપણે લીટરમાં જવું હોય, સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં જવું હોય તો ડાયરેક્ટલી એને 1000 વડે ભાગી દેવાના, 1000 વડે ભાગી દીધા એટલે સીધું આવી જશે લીટર. તો કે બરાબર જવાબ શું મળ્યો આપણને 303.1875, એના ભાગે જેવા કરી દઈએ 1000 એટલે પાછળ એકમ લખી દેવાનો લીટર કમ્પ્લીટ. હવે આના 1000 વડે ભાગી તો દઈશું, 3 પોઈન્ટ આપણે કટ કરીશું, 1875 ક્યાં આગળ આવશે પોઈન્ટ આપણને એ ખબર હોવી જોઈએ. 3 પોઈન્ટ કટ કરીશું તો 1, 2 અને 3 જે જગ્યાએ ખાડો આવે અને ખાડાની અણિયા આવે ત્યાં આગળ પોઈન્ટ મૂકી દે, અણીએ પોઈન્ટ અને આગળ 0, તો 0.303875 આપણો આવશે જવાબ. તો 0.303875 0.303 લખો તો પણ કંઈ વાંધો નહીં આવે, 0.3 લખશો તો પણ એટલો બધો કંઈ વાંધો નહીં આવે. બરાબર શું શોધ્યું, લીટરની અંદર ઘનફળ. તો આપણને જવાબ મળી ગયો કેટલા લીટર દૂધ સમાવી શકાશે તો કે 0.3 × 37.875 લીટર દૂધ સમાવી શકાશે. બરાબર દૂધ તો કંઈ આવ્યું નહીં, મોટી મગજમારી કરાઈ. બરાબર અર્ધગોળાનું ઘનફળ આપણને અહીંયા આગળ કમ્પ્લીટ મળી ગયું. દાખલા નંબર 5 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. દાખલા નંબર 6ની અંદર થોડુંક બહુ મોટું ટ્વિસ્ટ આપણને આપેલું છે જેને આપણે ખાલી થોડુંક સમજવાનું છે, અને જો સમજણ પડી ગઈ તો ફટાફટ કમ્પ્લીટ થઈ જશે. રકમ વાંચીએ અને સમજીએ. શું કીધું છે કે એક અર્ધગોળાકાર ટાંકી 1 સેન્ટીમીટર જાડા લોખંડના પતરામાંથી બનેલી છે, મતલબ લોખંડનું પતરું રહ્યું એની આપણને જાડાઈ આપેલી છે, અને જાડાઈ જો આપણને આપેલી છે મતલબ દાખલાની અંદર થોડુંક કંઈક ટ્વિસ્ટ હશે. આગળ વાંચીએ, જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય તો આ ટાંકી બનાવવા માટે વપરાયેલા લોખંડનું ઘનફળ શોધો. હવે માની લો કે અર્ધગોળાકાર ટાંકી છે, તો આ રહી આપણી પાસે અર્ધગોળાકાર ટાંકી. પહેલા નંબરની અંદર આના ઉપર ફોકસ કરો, આ રહી આપણી પાસે અર્ધગોળાકાર ટાંકી. કમ્પ્લીટ ખબર પડી ગઈ, એની આપણને જાડાઈ પણ આપેલી છે. આ શું હશે, માની લો કે આ રહી આપણી પાસે જાડાઈ, આ જેટલો મેં આટલો ખાડા જેટલો ભાગ કર્યો એ શું કહેવાશે એની જાડાઈ, અને જાડાઈ આપણને કેટલી આપેલી છે 1 સેન્ટીમીટર જાડાઈ આપેલી છે. અંદરની ત્રિજ્યા આપણને આપેલી છે 1 મીટર, અંદરની ત્રિજ્યા મતલબ અહીંયા કેન્દ્ર, કેન્દ્રથી લઈને અહીંયા સુધીની આપણને ત્રિજ્યા આપેલી છે, કેન્દ્રથી લઈને અહીંયા સુધીની ત્રિજ્યા કેટલી આપેલી છે 1 મીટર, અને આ ટાંકી બનાવવા માટે વપરાયેલા લોખંડનું ઘનફળ. હવે તમે ધ્યાનથી સમજો, આ ટાંકી બનાવવા માટે કેટલા લોખંડની જરૂર પડશે તમે પહેલા તો મને એ કહો. તો પહેલા નંબરની અંદર જે લોખંડનું ઘનફળ હશે બહારની સપાટી માટે, જે લોખંડનું ઘનફળ હશે મતલબ જે અર્ધગોળાકાર ટાંકી રહી એનું બહારનું ઘનફળ, એની અંદરથી જો આપણે અંદરના ઘનફળને બાદ કરી દઈએ તો આપણને શું મળે ટોટલ આ જાડાઈના સાથે શું મળે લોખંડનું ઘનફળ મળી જશે. મતલબ કેટલા શું કીધું છે કે લોખંડ, કેટલું લોખંડ જોઈશે એનું આપણને ઘનફળ મળી જશે. તો આપણે પહેલા નંબરની અંદર શું કરવું પડશે તો જે અર્ધગોળાકાર ટાંકી રહી એનું બહારનું ઘનફળ શોધવું પડશે, પછી એનું અંદરનું ઘનફળ શોધવું પડશે. હવે અંદરનું ઘનફળ નાનું હોય આપણને ખબર છે બહારના કમ્પેરમાં, તો બહારના ઘનફળમાંથી અંદરના ઘનફળને આપણે બાદ કરી દઈશું એટલે આપણને જેટલા લોખંડનું ઘનફળ જોઈતું હશે વપરાયેલા લોખંડનું ઘનફળ એ આપણને અહીંયાથી મળી જશે કમ્પ્લીટ. તો પહેલા જ નંબરની અંદર આપણને જાડાઈ આપેલી છે, જાડાઈ આપ ઉપરથી આપણને શું મળશે તો કે જે બહારની ત્રિજ્યા રહી એ આપણને મળશે. બહારની ત્રિજ્યા કેટલી મળશે એ હું તમને અહીંયાથી સમજાવું, આના ઉપરથી આપણે સમજીશું, આના પહેલા પણ આપણે સમજ્યા હતા. માની લો કે આવ્યું છે આપણી પાસે કેન્દ્ર, કેન્દ્રથી લઈને આપણને અહીંયા સુધીની ત્રિજ્યા આપેલી છે. ધ્યાનથી સમજો, અહીંયા સુધીની ત્રિજ્યા મતલબ કહેવાશે અંદરની ત્રિજ્યા, અને અહીંયાથી લઈને આટલા સુધી મતલબ કહેવાશે બહારની ત્રિજ્યા. અંદરની ત્રિજ્યા પણ ડાયરેક્ટ આપી દીધી છે 1 મીટર, બહારની ત્રિજ્યા કેટલી થશે કેન્દ્રથી લઈને આટલા સુધીનું અંતર એ આપણને આપી નથી, તો એને શોધવા માટે શું કરીશું તો કે અંદરની ત્રિજ્યા પ્લસ આટલી જાડાઈ, જાડાઈ આપણને કેટલી આપી છે 1 સેન્ટીમીટર, બંનેનો સરવાળો કરીશું તો આપણને શું મળશે તો કે બહારની ત્રિજ્યા. અને જેવી આપણને બહારની ત્રિજ્યા મળી જાય તો બહારની ત્રિજ્યા શોધ્યા પછી આપણને શું મળી જશે એનું જોઈતું લોખંડનું જે ઘનફળ જોઈતું હતું એ આપણને મળી જશે. તો પહેલા નંબરની અંદર આપણે 2 ત્રિજ્યા શોધીશું, બીજા નંબરની અંદર ટાંકી બનાવવા માટે વપરાતા લોખંડનું ઘનફળ જે શોધવાનું છે એના માટે શું કરીશું તો જે ટાંકી રહી એના બહારનું ઘનફળ માઇનસ અંદરનું ઘનફળ એટલે આપણને જરૂરી લોખંડનું ઘનફળ મળી જશે, અથવા તો જે વપરાયેલા લોખંડનું ઘનફળ મળી જશે. તો પહેલા નંબરની અંદર આપણને 2 ત્રિજ્યા ખબર હોવી જોઈએ, તો અહીં પહેલા નંબરની અંદર આપણને 1 ત્રિજ્યા તો આપેલી છે ટાંકીની અંદરની ત્રિજ્યા, તો અહીં આપણે લખીશું કે ટાંકીની અંદરની ત્રિજ્યા.
કે જેને આપણે શું કહીએ આર કહીએ. હવે અહીંયા આપણને બીજી બહારની ત્રિજ્યા પણ મળશે, તો એકના આર વન કહી શકાય, એકના આર ટુ કહી શકાય. આપણને એવું ના કરવું હોય તો એકને સ્મોલ આર કહીએ, બીજાને કેપિટલ આર કહી શકાય. તો કે બરાબર આર બરાબર આપણને કેટલી આપેલી છે, ત્રિજ્યા એક મીટર. અને ટાંકીની બહારની ત્રિજ્યા, કે ટાંકીની બહારની ત્રિજ્યા, બહારની ત્રિજ્યા મેં તમને સમજાવી દીધી, બહારની ત્રિજ્યા બરાબર શું થશે, તો કે અંદરની ત્રિજ્યા એક પ્લસ એની જાડાઈ જે આપેલી છે આપણને એક સેન્ટીમીટર. એક સેન્ટીમીટરમાંથી જો મીટરમાં જવું હોય, એક સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય, તો એને આપણે સો વડે ભાગવા પડે. તો ભાગ્યા કરીશું આપણે સો, તો એક પ્લસ એક ભાગ્યા સો, મતલબ એકની અંદરથી બે પોઈન્ટ કટ કરી દઈશું. તો અહીંયાથી પોઈન્ટ એક અને બે આ બાજુ જશે, તો અહીંયા ઝીરો, જ્યાં આપણી પાસે ટોચ આવી ત્યાં આગળ પોઈન્ટ મૂકી દઈશું. તો ઝીરો પોઈન્ટ ઝીરો એક, ઝીરો પોઈન્ટ ઝીરો એક. હવે એક પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો એક શું થશે, એક પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો એક. પોઈન્ટના નીચે પોઈન્ટ આવવું જોઈએ, એક ઝીરો અને પોઈન્ટના નીચે પોઈન્ટ અને એક. તો બરાબર એક પોઈન્ટ ઝીરો એક શું શોધી ત્રિજ્યા મીટરની અંદર. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે આ ત્રિજ્યાને આપણે આર ટુ કહેવું હોય તો આર ટુ કહી શકાય, કેપિટલ આર કહેવું હોય તો કેપિટલ આર પણ કહી શકાય. બે વસ્તુ કહી શકાય, આર્યો આર વન, આર્યો આર ટુ, અથવા તો આ સ્મોલ આર અથવા તો આ કેપિટલ આર. કમ્પ્લીટ ખબર પડી ગઈ, ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે મેન શોધવાનું શું છે, તો કે ટાંકી બનાવવા માટે વપરાયેલા લોખંડનું ઘનફળ. તો એ જે લોખંડનું ઘનફળ રહ્યું એના માટે આપણે શું કરવું પડશે, તો કે બહારનું ઘનફળ માઇનસ અંદરનું ઘનફળ. આના માટે પણ આપણે બે વસ્તુ કરી શકાય, પહેલા બહારનું ઘનફળ શોધીએ, એના પછી અંદરનું ઘનફળ શોધીએ. જે ઘનફળ મળે બંનેની બાદબાકી કરી દઈએ, અથવા તો ડાયરેક્ટ જ, કે ટાંકી બનાવવા માટે વપરાયેલ લોખંડનું ઘનફળ બરાબર બહારનું ઘનફળ માઇનસ અંદરનું ઘનફળ ડાયરેક્ટલી. તો આપણે ડાયરેક્ટ જ ગણવાનું, ટાઈમ વધારે બગાડવાનો નહીં. તો કે હવે શું લખીશું, ટાંકી બનાવવા માટે વપરાતા લોખંડનું ઘનફળ, તો કે ટાંકી બનાવવા માટે વપરાયેલા, આપણને પૂછ્યું છે વપરાયેલા, તો લખીશું કે ટાંકી બનાવવા વપરાયેલા વપરાયેલા લોખંડનું ઘનફળ, લોખંડનું ઘનફળ બરાબર. આપણને ખબર પડી જવી જોઈએ કે જો જાડાઈ આપેલી છે મતલબ કંઈકનું કંઈક આની અંદર શું હશે, આડું તેડું કર્યું હશે. તો લોખંડનું ઘનફળ બરાબર આપણે શું કરી શકાય, તો કે બહારનું ઘનફળ માઇનસ અંદરનું ઘનફળ. બહારનું ઘનફળ, ઘનફળનું સૂત્ર શું છે, તો કે બે તૃતીયાંશ પાઈ આર ઘન. શા માટે, કારણ કે ટાંકી અર્ધગોળાકાર છે, અને જો અર્ધગોળાકાર ટાંકી હોય મતલબ અર્ધગોળાની બહારનું ઘનફળ, બહારના અર્ધગોળાનું ઘનફળ બે તૃતીયાંશ પાઈ આર ઘન. બહારની ત્રિજ્યા કેટલી છે આપણી પાસે, કેપિટલ આર, તો કેપિટલ આર ઘન. માઇનસ અંદરનું ઘનફળ, અંદરનું ઘનફળ પણ સૂત્ર તો એક થશે, બે તૃતીયાંશ પાઈ આર ઘન. અંદરની ત્રિજ્યા છે આપણી પાસે સ્મોલ આર, તો સ્મોલ આર ઘન. બધી કિંમતો મૂકીએ, સરળતાથી આપણને જવાબ મળી જાય. એ પહેલા એક કામ કરીએ, બે તૃતીયાંશ પાઈ બંનેની અંદર આપણને આપેલું છે, અહીંયા પણ બે તૃતીયાંશ પાઈ આપેલું છે, અહીંયા પણ બે તૃતીયાંશ પાઈ આપેલું છે, તો બંનેમાંથી કોમન કાઢી દઈએ. તો આપણી પાસે અહીંયા શું વધશે, અહીંયા વધશે આર ઘન માઇનસ એમ નેમ, અને અહીંયા આપણી પાસે વધશે સ્મોલ આર ઘન. આટલા સુધી કમ્પ્લીટ. હવે બધી કિંમતો મૂકીએ, તો કે બરાબર બે તૃતીયાંશ એમના એમ ગુણ્યા પાઈની કિંમત આપણને 3.14 દેવા નહીં કીધી, તો બરાબર 22/7 આપણે એમના એમ મૂકી દઈએ. આર નો ઘન મતલબ આર ગુણ્યા આર ગુણ્યા આર. કેપિટલ આર આપણી પાસે કેટલો છે, 1.01. હવે અહીંયા આગળ આપણી પાસે ડાયરેક્ટ જ શું કરવું પડશે, 1.01 જે રહ્યો એનો ઘન કરવો પડશે, માઇનસ આર નો ઘન, સ્મોલ આર નો ઘન. સ્મોલ આર તો કેટલો છે, એક, અને એકનો ઘન હંમેશા એક જ થશે. તો 1.01 ના આપણે શું લખી શકાય, તો કે 101/100 ગુણ્યા 101/100 અને ગુણ્યા 101/100. તો પહેલા નંબરની અંદર આપણે શું કરવું પડશે, 3 વખત 101 ગુણ્યા 101. તો પહેલા કરીશું 101 ગુણ્યા કરીશું 101, ત્રીજી વાર કરીશું ગુણ્યા 101. એની અંદરથી આપણને જે જવાબ મળે એના ભાગ્યા શું મળશે આપણને, 10 લાખ. કારણ કે આપણી પાસે નીચે 6 મીંડા થશે, જ્યારે આપણે આ 3 પદનો ગુણાકાર કરીશું એટલે આપણને આવો ગુણાકાર મળશે. એના ભાગે આપણી પાસે શું હશે, 1 ની પાછળ 6 મીંડા, મતલબ 10 લાખ. હવે આની અંદરથી આપણે 6 પોઈન્ટ કટ કરવા પડશે. કેવી રીતના 6 પોઈન્ટ કટ થશે, તો પોઈન્ટ અહીંયા હશે, ત્યાંથી 1, 2, 3, 4, 5 અને 6. 1.03 આપણો શું આવશે જવાબ, તો બરાબર 1.03. આગળના આગળ લખવા હોય તો લખાય, ના લખવા હોય તો કોઈ વાંધો નહીં. બરાબર આર્યો આપણને શું મળ્યું, 1.03, તો કે 1.01 નો ઘન મળ્યો. તો કે બરાબર 2/3 એમના એમ, 22/7 પણ એમના એમ. આનો ઘન શું મળ્યો આપણને, 1.03 માઇનસ એકનો ઘન થશે 1, બરાબર અહીંયા 2 × 22 હાલ આપણે એમના એમ જ રાખીએ, નીચે 3 × 7 પણ એમના એમ રાખીએ. 1.03 માંથી જો 1 જશે તો ડાયરેક્ટ જ આપણને ખબર પડી જાય 0.03. બધા કેવી રીતના આપણે જોઈ લઈએ, 1.03 માઇનસ આપણે શું કરવાનું છે, તો કે 1, તો 1 અને પોઈન્ટ પછી આપણે ડબલ 0 બોલ્યા વગર લખી દે. 3 માંથી 0 જાય તો 3, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જશે તો 0, પોઈન્ટની નીચે મૂકી દઈએ પોઈન્ટ, તો 0.03. સરળતાથી આપણને જવાબ મળી જશે. હવે 0.03 ના આપણે શું લખી શકાય, 0.03 ની અંદર આપણી પાસે 2 પોઈન્ટ છે, કારણ કે પોઈન્ટ કે આવે 3 પછી, અહીંયા આવે આપણને 1 અને 2 પોઈન્ટ આવી બાજુ આપેલું છે, તો 3/100 આપણે લખી શકાય. તો કે બરાબર 2 × 22
ભાગ્યા 3 ગુણ્યા 7 એમના એમ, અને શું લખાશે તો કે 3 ભાગ્યા 100. તો અહીંયાથી 3 કટ થઈ જશે. 100ના આપણે લખવું હોય તો કે 50 દુ 100 લખાઈ શકાય, તો 2 કટ થઈ જશે. 50ના આપણે લખી શકાય 25 દુ 50, આને લખી શકાય 11 દુ 22, તો દુ દુ મતલબ 2 કટ થઈ જશે. હવે બરાબર આપણી પાસે શું વધશે, ઉપર વધશે 11, તો 11 એમને એમ ઉપર, બીજું કશું નહીં વધ્યું. નીચે આપણી પાસે વધશે 7 અને 25, તો 7 ગુણ્યા 25 કરીશું તો 25 સીધા થશે 225, લગભગ થશે 25 ગુણ્યા 7 150 અને 175, હા 175 વધશે, તો 11 ભાગ્યા 175. હવે 11 ભાગ્યા 175 આપણે કરવું પડશે. એ કેવી રીતના કરવાનું, તો કે 11 ભાગ્યા 175 પહેલાં તો જોઈને જ ખબર પડશે કે મેળ નહીં પડે, તો ડાયરેક્ટલી 0 મૂકીશું. હજી પણ મેળ નહીં પડતો, કારણ કે 175 એકા 175 થાય તો મેળ નથી પડતું, અને પહેલો આપણે 0 મૂક્યો મતલબ 0 પોઈન્ટ મૂકવો પડશે. હજી એક વખત 0 મૂકીશું તો આપણે 0 મૂકવો પડશે. હવે 175 અને 1100 વચ્ચે કંઈક શોધવું પડશે, તો 17 શોધવી, તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ કે 175 ગુણ્યા 5 કરી જોઈએ, તો 5 બાજુ 25નો 5 વધી આવશે 2, 7 બાજુ 35ના 2 થશે 37નો 7 વધી આવશે 3, અને 5 એકા 5ના 3 થશે 8. 875 એ તો બહુ નાનો થઈ ગયો, હજી એક વખત મોટો ગુણાકાર કરીએ. 175 ગુણ્યા 5 કરીએ, હવે 175 ગુણ્યા 6 કરીએ, તો 175 ગુણ્યા 6, 6 પંચા થશે 30, ની શૂન્ય વધી આવશે 3, 7 છંગ 42ના 3 થશે 45નો 5 વધી આવશે 4, પછી 6 એકા 6 ને 4 થશે 6 ને 4 10, 1050 કમ્પ્લીટ આવી ગયો. 1050 અને 1050 ની અંદર જો આપણે 175ના એડ કરીશું તો એ બહુ વધારે મોટો થઈ જશે, તો 175 ગુણ્યા 6 આપણને મળશે 1050. હવે 1100માંથી 1050ને બાદ કરીશું તો આપણી પાસે 50 વધશે. હજી આપણે એક 0 લાવીશું, તો 175 અને 500 વચ્ચે સંબંધ શોધીશું, તો 175 ગુણ્યા 3 કરી જોઈએ. 175 ગુણ્યા કરી જોઈએ 3, 5 તારી 15, 5 વડે વધી આવશે 1, 7 તારી 21, ને 1 22નો બગડો વધી આવશે 2, 22નો બગડો વધી 2 બરાબર 3 એકા 3 ને 2 5, તો 525, 525 લગભગથી મોટું થઈ ગયું લાગે બરાબર, તો 3 લગભગથી મેળ નહીં ચાલે, તો આપણે કરવા પડશે 2, કારણ કે 525 તો વધી ગયા, તો આપણે ઓછું કરવું પડશે. તો 175 ગુણ્યા 2 કે જે આપણને શું મળશે, તો કે 200, પછી 300 ને 25, 25 50, 300 ને 50, 500માંથી 350 જશે તો આપણી પાસે વધશે 150. હવે જે વધે એનાથી આપણો મતલબ નહીં, ભાગાકાર કેટલો મળ્યો આપણને 0.062, તો કે બરાબર આનો જવાબ શું આવશે 0.062. શું શોધ્યું આપણે, ઘનફળ. ઘનફળનો એકમ આવે સેન્ટીમીટર ઘન, મીટર ઘન, અહીંયા બધા એકમો મીટરમાં હતા, તો આનો આપણને જવાબ મળશે મીટર ઘન. કમ્પ્લીટ અહીંયા સુધી, તો આપણો આજે દાખલા નંબર કયો હતો 6, એ કમ્પ્લીટ થઈ ગયો. આની અંદર સૌથી વધારે મગજમારી ગુણાકાર અને ભાગાકારની અંદર જ થાય છે. જો તમને ગુણાકાર અને ભાગાકાર ફટાફટ કરતા આવડતા છે તો તમે દાખલાના જવાબ ફટાફટ લાવી શકશો. ધીરે ધીરે કરવાના, એટલી બધી ઉતાવળ નહીં કરવાની કે જવાબ જ આપણો ખોટો હોય છે બરાબર. આટલા સુધી કર્યો હોય અને આ જવાબ ખોટો આવે કોઈ મતલબ ના રહે બરાબર. 2 માર્ક્સ તો એમને મફતના આપણા ઉડી જાય. 3 માર્કનો દાખલો હોય, 1.5 માર્ક્સ આપો, કોઈ મેળ ના પડે. તો અહીંયા સુધી કમ્પ્લીટ. દાખલા નંબર 6 કમ્પ્લીટ થઈ ગયો, દાખલા નંબર 5 કમ્પ્લીટ થઈ ગયો. લેક્ચર નંબર 25 ની અંદર આપણે 5મો અને 6ઠો દાખલો કમ્પ્લીટ કર્યો. હવે આપણી પાસે 4 દાખલા વધ્યા છે, એ આગળના દાખલાની અંદર આપણે કમ્પ્લીટ કરી દઈશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જો કોઈ પણ ડાઉટ હોય આ દાખલાની અંદર તો બિંદાસ કમેન્ટ કરજો, તમને ફટાફટ તરત જ એનો જવાબ મળી જશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.